સુરતના દાંડી રોડ પર આવેલા તાપતી વેલી સ્કૂલના સંચાલકો દ્વારા એલસી લેવા આવતા વાલીઓને એલસી ન આપી વધારાની ફીની માંગણી કરાઈ રહી હોવાના આક્ષેપ સાથે ટીપીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. સુરતમાં ફીને લઈને શાળાઓ અને વાલીઓ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. જોકે તેમ છતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ નિવેડો લાવ્યો નથી. ત્યારે સુરતના દાંડી રોડ પર આવેલ તાપતી વેલી સ્કૂલના સંચાલકો દ્વારા છેલ્લા 9 મહિનાથી એલસી લેવા જતા વાલીઓને ધક્કા ખવડાવી રહ્યા છે અને સાથે એફઆરસીથી પણ વધુ ફીની માંગણી કરી રહ્યા હોય, જેને લઈ વાલીઓએ મંગળવારે પોલીસ અને જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તાપતી વેલી સ્કૂલના સંચાલકો દ્વારા ફીની માંગણી કરી એલસી ન અપાતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કઈ સ્કૂલ છે અને તમારો શું મુદ્દો છે? તમારો તાપતી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ છે, તમારે એલસી બાબત છે. હજુ હું 9 મહિનાથી એલસી માટે દોડધામ કરું છું. એમાં તો લોકડાઉન આવી ગયું, બધું આવી ગયું, તો એમાં લોકડાઉનથી મારો પ્રોબ્લેમ સોલ્વ નહીં થયો. પછી મેં જૂનમાં એ લોકોને મેસેજ આપ્યો કે ભાઈ મને એલસી આપવા વિનંતી, તો એ લોકો મારી પાસે ખોટા ખોટા રૂપિયા માંગે છે મારી પાસે, ને એલસી આપવાનું ના પડે છે. અમારા છોકરા ભણે કે નહીં ભણે, અમારે કંઈ લેવા દેવા, અમારે પહેલાં પૈસા આપો પછી અમે તમારું કામ કરીશું. તો મેં સીધા પછી એફઆરસીમાં ગયો. એફઆરસીમાં નહીં જવાબ આવ્યો, પછી ડીપીઓમાં આવ્યો, ડીપીઓમાં જવાબ નહીં આવ્યો. પછી મેં કલેક્ટરમાં ગયો, કલેક્ટર સાહેબે દિવસ ડીપીઓ સાહેબને બોલાવીને સામે સામે કરાવ્યું અને વાત કરી. અને આજે અમે લોકો ઉમેશ પંચાલ સાથે હું આવ્યો છું, ઉમેશ પંચાલ સાથે વાલી મંડળમાં આગળ. તો ડીપીઓએ મને કીધું કે તમને આજે કોઈ બી સમય તમે સાંજ સુધી એલસી મળી જશે, અને એલસી આજે નહીં મળે તો અમે કાલથી ઉમેશ પંચાલ સાથે અમે અહીંયા ધરના પર બેસીશું. ઉમેશ પંચાલ વાલી મંડળથી આજરોજ અમને એક વાલી તરફથી ફરિયાદ મળી હતી કે 9.5 મહિનાની ફરિયાદ કરવા જતાં એલસી આપતી નથી અને વધારાની ફી માંગે છે. તો જેથી અમે આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે ડીપીઓ સાહેબને મળ્યા હતા અને એમને અરજી કરી હતી કે શું કામ એલસી નથી મળતું. ત્યારબાદ ડીપીઓ સાહેબે આશ્વાસન આપ્યું કે આજે તમને એલસી મળી જશે. અને આજ વાલી અગાઉ પણ જે શૈક્ષણિક ફરિયાદો કરવા માટે ડીપીઓ હોય, એફઆરસી હોય કે કલેક્ટર સુધી ફરિયાદો કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ મળ્યું ના હતું. તો અંતે આજે વાલી મંડળ જ્યારે ડીપીઓને મળ્યું તો ડીપીઓ સાહેબે કીધું છે કે સાંજ સુધી તમને તમારું એલસી મળી જશે. અને જો વાલી મંડળને આજે એલસી નહીં મળે તો આવતીકાલથી આ કચેરી પર અમે વાલી સાથે ધરણા પર બેસી જઈશું.